गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों चेप्टर 3 शुरू करी रह्या छे। चेप्टर 3 एटले द्विचल सुरेख समीकरण युग्म। आ चेप्टर आपणा माटे खूब ज इम्पोर्टन्स बनी जाय छे। एनो कारण ए छे मित्रों, कारण के आ चेप्टर मांथी बोर्ड नी एग्जाम मां सौथी वधारे मार्क्स नु एटले के 8 मार्क्स नु पूछाय छे। साथे साथे चेप्टर 13 एटले के पृष्ठफळ अने घनफळ आ बे चेप्टरो बोर्ड नी अंदर कुल 8-8 मार्क्स ना पूछाय छे। एटले मारी दृष्टिए आ बन्ने चेप्टरो उपर तमारे कॉन्सेंट्रेशन वधारे करवू जोईए, एटले के मेहनत वधारे करवी जोईए अने वधारे ध्यान आपवू जोईए, बरोबर। हवे आ चेप्टर जे 8 मार्क्स नु पूछाय छे एमा बोर्ड मा तमारा 4 मार्क्स नो एक एग्जांपल, 2 मार्क्स नो एक दाखलो એટલે 4 ને 2 6 માર્ક્સ, અને વિભાગ એ માં હેતુ લક્ષી એટલે કે ખરા ખોટા, એક વાક્યમાં જવાબ, પછી જોડકા, ખાલી જગ્યા, વિકલ્પો, એની અંદર 2 હેતુ લક્ષી દાખલા પૂછાય છે એક એક માર્ક્સ ના। એટલે કુલ આપણું આ ચેપ્ટર 8 માર્ક્સ નું મિત્રો થશે અને આપણે 8 માર્ક્સ મેળવીશું મિત્રો। પણ આ 8 માર્ક્સ મેળવતા પહેલા તમારા માટે દરેક ચેપ્ટરમાં આ જે હેતુ લક્ષી વિભાગ એ છે એની અંદર જ તમારા માર્ક્સ કપાય છે। મોટા ભાગે સ્ટુડન્ટ્સ એક્ઝામ્પલ તો આવડી જશે, પરંતુ આ જે વિભાગ એ છે એ કોમ્પ્લિકેશન હોય છે। હવે તમને એમ થાય કે સર વિભાગ એ માટે શું કરો, તો મિત્રો આપણી ચેનલમાં દરેક ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનના વિડીયો મેં ડીપમાં બનાવ્યા છે। એનું કારણ એ છે, કારણ કે ઇન્ટ્રોડક્શનની અંદરથી જ તમારું વિભાગ એ કવર થાય છે। એટલે આ ઇન્ટ્રોડક્શન ના જે વિડીયો છે એ તમારે બરોબર ધ્યાનથી જોવાના અને દરેક વસ્તુને નોટ ડાઉન કરવાની, બરોબર, જેથી કરીને જ્યારે બોર્ડમાં તમે વિભાગ એ સોલ્વ કરતા હોય તો નાનામાં નાની વસ્તુ પણ તમને આવડી જાય, ક્લિયર। તો ચાલો મિત્રો આજે આપણે ચેપ્ટર 3 ના ઇન્ટ્રોડક્શન ના ભાગ 1 માં મળીએ। એટલે આમ તો કુલ 2 ભાગ થશે મિત્રો, અને આજે આપણો આ પાર્ટ 2 થશે। એટલે હું અહીંયા લખી કાઢું આ પાર્ટ 1 અને બીજો ભાગ પણ આપણો બનવાનો છે અને એ છે પાર્ટ 2। ઓકે, ક્લિયર। હવે આપણે શરૂઆત કરીએ, આનું નામ શું છે ચેપ્ટર નું? દ્વિ, દ્વિ એટલે 2, ચલ, સુરેખ, સમીકરણ, યુગ્મ। હવે મિત્રો આપણને ચલ એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ। હવે આ ચલ એ બેઝિક વસ્તુ છે, ધોરણ 7 અને 8 ની અંદર આપણે ભણી ચૂક્યા છીએ, પણ એ તરફ આપણું ધ્યાન ન હતું અને એ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ મિત્રો। તો જો અહીંયા ચલ કોને કહેવાય, તો જે રાશિની કિંમત બદલાતી હોય તેવી રાશિને ચલ કહે છે। સમજો જરા, કે જે રાશિની કિંમત બદલાતી હોય એ રાશિને ચલ કહે છે, અને ચલને દર્શાવવા માટે એક્સ, વાય, ઝેડ, એ, બી, સી, એ થી ઝેડ સુધી કોઈ પણ આપણે સંજ્ઞાનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? ધ્યાન રાખજો, એટલે ચલમાં તો તમને ખ્યાલ આવી ગયો। હવે એક ચલ સુરેખ સમીકરણ, તો એક ચલ વાળા અને આ ચલની એક જ ઘાત વાળા, જોજો હા, એક ચલ વાળા અને સાથે સાથે આ ચલની એક જ ઘાત હોય એવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે। યાદ રાખજો આ બધું, આ બેઝિક માહિતી જ્યાં સુધી તમારા ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમે મેથ્સમાં 80 માંથી 80 મિત્રો નહીં મેળવી શકો। એકલા એક્ઝામ્પલ ગણી લેવાથી મેથ્સમાં 80 માંથી 80 મળતા નથી, કારણ વિભાગ એ આપણો 24 માર્ક્સનો છે।
અને આ 24 માર્ક્સ મેળવવા એટલે લોઢાના ચણા ચાવવા એટલે કે દરેક ઇન્ટ્રોડક્શનમાં નાનામાં નાની વસ્તુનો પણ તમને ખ્યાલ હશે તો જ તમે સ્કોરિંગ રિઝલ્ટ લાવી શકશો ક્લિયર હવે જુઓ એક ચલ સુરેખ સમીકરણ એટલે શું એક ચલ વાળા અને એક ચલ એટલે કાં તો x આપેલો હોય કાં તો y હોય કાં તો z કાં તો a કાં તો b કાં તો c કોઈ પણ એક જ હો અને એમની ઘાત પણ કેવી હોય એક જ ઘાત હોય તો એવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહે છે ઉદાહરણ લઈએ દાખલા તરીકે અહીંયા જુઓ 3x + y એટલે કે 3x + 5 = 0 આ સમીકરણ છે હવે સમીકરણની અંદર તમે બરોબર ધ્યાનથી જુઓ તો આની અંદર ચલ કયો છે x ચલ કયો છે મિત્રો એક જ ચલ છે અને એની ઘાત પણ જુઓ એક જ છે કશું નથી એટલે એક કહેવાય માટે આ સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય ક્લિયર હવે બીજું એક ઉદાહરણ જોઈએ 5 - 3y = 0 હવે આ જે આપણને સમીકરણ આપેલું છે મિત્રો એની અંદર પણ જુઓ y એ એક જ ચલ છે આ સિવાય x z a b c એવું કશું નથી પણ ફક્ત એટલો y એટલે એક જ ચલ આપેલો છે અને એની ઘાત અહીંયા નથી એટલે એક ઘાત કહેવાય માટે આવા સમીકરણને પણ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય માટે એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ એ માટે કે ax + b = ax + b = 0 આ પ્રમાણિત સ્વરૂપ છે એટલે વિભાગ a માં પૂછાશે કે એકચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જણાવો તો આપણને ખ્યાલ હોવો જોઈએ ax + b = 0 હવે જુઓ અહીંયા ચલ કયો છે મિત્રો તો તમે તરત જ કહેશો x હવે x નો સહગુણક કેટલો છે a તો આની શરત છે મિત્રો આની શરત શું છે કે તમારે આનો જે સહગુણક છે એ સહગુણક 0 ન હોવો જોઈએ અહીંયા જો 0 મૂકી દો બરોબર તો શું થાય માની લો ચલો આ y ની રહી જોડે સહગુણક કયો છે 3 અહીંયા 3 ની જગ્યાએ 0 હોય તો શું થાય તો તરત જુઓ 5 -0 y = 0 તો 5 - 0 = 0 માટે 5 = 0 તો 5 = 0 થાય આવું ક્યાં સાંભળ્યું છે ના એટલે આ શરત છે કે પ્રમાણિત સ્વરૂપ ax + b = 0 જ્યાં a = is not equal to 0 આ યાદ રાખજો એટલે એનો મતલબ એ થાય છે કે આ x નો ચલ નો સહગુણક જે હોય એ ક્યારેય 0 હોય નહીં ખબર પડી ગઈ કેમ કારણ કે જો 0 હોય તો પછી શું થઈ જાય 5 = 0 8 = 0 9 = 0 અને આવું તો કોઈ શક્ય નથી ઓકે હવે આપણે દ્વિચલ ની વાતો કરીએ મિત્રો તમે જોયું હશે કે દ્વિચલ સુરેખ સમીકરણ પહેલું આપણે શું જોયું ચલ બીજું એકચલ સુરેખ સમીકરણ વિશે વાત કરી હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે વાત કરીશું આ દ્વિચલ સુરેખ સમીકરણ હવે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ યાદ રાખજો કારણ કે બોર્ડમાં આ બધું જ પૂછાય છે વિભાગ એ માટે તો એની અંદર દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0 આ પ્રમાણિત સ્વરૂપ હવે આમાં ચલ કેટલા છે તો જુઓ આ x એ ચલ કહેવાય આ y એ પણ ચલ છે બરોબર તો ચલ કેટલા આવ્યા મિત્રો 2 અહીંયા ચલ કેટલા હતા આપણી પાસે એક જ એક ચલ હોય તો એક ચલ સુરેખ સમીકરણ અને જો આ રીતે x અને y બે ચલ આપેલા હોય તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય ક્લિયર હવે બીજી વાત અહીંયા x ની આગળ જે સહગુણક છે y ની આગળ જે સહગુણક છે અને આ
तो एमां आज सगुणको हमेशा केवा होय अचल होय केवा होय अचल ए किंमत क्यारे बदलाय नहीं मानो अहीं के नी जगह त्रण चार अहीं बी नी जगह पांच सात नौ कोई पण आपेला होय सी नी जगह माइनस नौ माइनस पांच कई पण आपेला होय अने ए पदों क्यारे बदलाय नहीं मित्रों बराबर क्लियर थई गयो बीजू हवे बराबर ध्यान आपजो के आ जे द्विचल सुरेख समीकरण छे हमणा हालत में कीधुं अहीं जुओ एम अहीं आ ए बराबर शून्य होई शके एटले बे चल छे एमांथी एक शून्य होई शके एक चल पण क्यारे बन्ने चल एटले आ पण जीरो अने आ पण जीरो क्यारे होई शके नहीं आ शरत ध्यान में राखजो इतला माटे ए अने बी एकी साथे शून्य न होय आ याद राखजो नहींतर अहीं जो जीरो अहीं पण जीरो थई जाय तो आउ थई जाय अने आ शक्य छे ना मित्रों क्लियर हवे जो अहीं बराबर ध्यान आपजो दाखला तरीके आ ए अने बी मां आपणे जीरो मूकी दईए तो आ समीकरण लखीए 3x प्लस 7y प्लस 8 बराबर 0 छे बराबर हवे आ समीकरण चलो एनी जगह 0 मूको आने पूछी नाखो आने कोई काम नथी अत्यारे चलो आ ax एनी जगह 0 मूकी दो b नी जगह पण 0 मूकी दो तो 0 * x એટલે 0 0 * y 0 તો બાકી બધા કેટલા 8 તો 8 બરાબર 0 થાય હવે 8 બરાબર 0 શક્ય છે ના એટલે આ શરત આપણી છે બરોબર ધ્યાન રાખો a અને b બંને એકી સાથે શૂન્ય ક્યારે ન હોય શકે હા એવું બની શકે કે આ a એકલો 0 હોય શકે કાં તો એકલો b 0 હોય શકે બરોબર હવે બરોબર જોજો આ તો તમને ખ્યાલ આવી ગયો ને અચ્છા ચલો આપણે a બરાબર 0 મૂકો આની જગ્યાએ तो શું થશે 0x by c 0 માટે આનું આનું શું થાય 0 by c 0 માટે by c 0 અહીંયા કેટલા ચલ મળ્યા મિત્રો એક ચલ એક જ ચલ છે ને તો હંમેશા યાદ રાખજો કે દ્વિચલ સુરેખ સમીકરણ એ એક ચલ હોઈ શકે मड़ेल एक चल द्विचल सुरेख समीकरण ए एक चल होई शके जो आ एक तक मड़ेल ना अतु सु द्विचल आ सेम छे द्विचल नु पण एनी जगह जीरो मुकी दीधो तो आपणे शु मळ्यो एक चल सुरेख समीकरण मळी गयो तो हवे आपणे अहींया जुओ हुं तमने केटली वस्तु समजावी दऊं एटले एनो मतलब ए थयो के ए स्क्वेर ध्यान राखजो a square plus b square is not equal to 0 बरोबर હવે આ મે ઉદાહરણ આપ્યા છે એ એક ચલ સુરેખ સમીકરણના છે અને આ દ્વિચલ સુરેખ સમીકરણના છે હવે જો અહીંયા અહીંયા શું આપ્યું છે આપણે 3x plus 8 બરાબર 0 અહીંયા કેટલા ચલ છે 1 એટલે આ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય અહીંયા જુઓ 5y + 3 = 0 તો ચલ કેટલા છે 1 એટલે આ પણ એક ચલ 7y = 0 તો y આપેલા છે અને y ની આગળ 7 છે એટલે આ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય એક ચલ આપેલો હોવો જોઈએ અહીંયા 9x - 8 = 0 તો અહીંયા ચલ કેટલા છે 1 અને 1 ની આગળ 9 છે એટલે આ પણ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય 5 - 7y = 0 તો આનો મતલબ એ થયો કે આ એક ચલ છે એટલે એક ચલ સુરેખ સમીકરણ કહેવાય જોજો હા બરોબર હવે આ એક ચલ છે ને એ દ્વિચલ હોઈ શકે શું કીધું મેં એક ચલ છે એ દ્વિચલ હોઈ શકે કેમ કારણ કે આગળ તમારા બીજા જે બીજા ચલ છે એની કિંમત કેટલી લીધેલી હોય કદાચ 0 લીધેલી હોય તો 0 અહીંયા છે જ નહીં ગણતરીમાં એટલા માટે હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં ક્લિયર કરીએ જુઓ અહીંયા એક ચલમાં અહીંયા ચલ કેટલા છે આપણી પાસે 9x - 7y + 5 = 0
तो चल कितना छे एक अने बे अने बन्ने नी आगळ जीरो नथी एटले आ द्विचल। हवे जुओ अहीं चल बे छे पण बन्ने नी आगळ शुं छे जीरो अहीं पण जीरो अने अहीं आपणे आखी शुं लख्युं छे जुओ वांचो के ए अने बी एकी साथे शून्य न होय अहीं तो बन्ने मां शून्य छे तो आ द्विचल सुरेख समीकरण नथी एम कहेवाय। आ बधु विकल्पोमां एक मार्क्समां पूछावानुं छे मित्रो एटले बराबर ध्यान आपजो। हवे जो अहींया 7x + 0y + 8 हवे जो अहींया चल केटला छे 2 अने मे शुं कीधुं के 2 चलमांथी एक चलमां 0 होय तो चाले तो अहींया एक ज चलनी आगळ 0 छे ज्यारे बीजा चलमां तो 7 छे एटले आ द्विचल सुरेख समीकरण कहेवाय बराबर। हवे अहीं जुओ 9x - 3 = 0 अहीं चल केटला छे 1 अने एक चल होय तो एने एक चल सुरेख समीकरण कहेवाय आने पण कहेवाय एक ज चल छे एटले अने आमां नीचे बीजुं जुओ 5y + 5 = 0 तो आमां चल केटला 1 ज एटले आ बंने समीकरणो एक चल सुरेख समीकरण छे। साथे साथे अहींया y એટલે કે બીજો ચલ આમાં પણ બીજો ચલ એ શું હશે કદાચ શૂન્ય પણ હોઈ શકે અને જો બીજો ચલ શૂન્ય હોય એક ચલ શૂન્ય ન હોય તો એ એક ચલ પણ હોઈ શકે અથવા એને દ્વિચલ પણ કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય। એટલે આ બધા જુઓ એક ચલ વાળા સર સુરેખ સમીકરણ છે એટલે આ એક ચલ તો કહેવાય પણ સાથે સાથે આ બધા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ પણ કહેવાય ક્લિયર મિત્રો। એટલે આ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ કે એક ચલ કોને કહેવાય દ્વિચલ કોને કહેવાય દ્વિચલમાં કઈ શરતો લાગુ પડે છે આ બધી જ બાબતોનું ધ્યાન તમારે રાખવાનું છે બરોબર। હવે ત્યાર પછી આગળ વધીએ એક ચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ તો ભણી ચૂક્યા અને સમજ્યા પણ ખરા પણ એક શબ્દ અહીંયા નવો આવ્યો કયો આવ્યો યુગ્મ શબ્દ આવ્યો કયો યુગ્મ। હવે યુગ્મમાં ધ્યાન રાખજો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે એનો મતલબ એ થાય કે બે સમીકરણો જોડાયેલા હોય બે સમીકરણો લેવા પડે। હવે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું તો આપણે અહીંયા લખ્યું છે જો આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું ax + by + c = 0 ઓકે ક્લિયર। પણ અહીં તો યુગ્મ કીધું છે યુગ્મ એટલે બે વાર આવે બે વાર સમીકરણ આવે સરખા એના એ તો બંનેનું પ્રમાણિત સ્વરૂપ તો આ થાય। હવે તમે જુઓ બંને કેવા છે સેમ સેમ એટલે સરખા હવે બંને સેમ ટુ સેમ તો હોય નહીં એમને અલગ પાડવા પડે તો અલગ પાડવા માટે આપણે શું લખીએ છીએ અહીંયા જુઓ બરોબર અહીંયા a1 b1 c1 = 0 શું a1 x + b1 y + c1 = 0 એ જ રીતે અહીંયા a2 x + b2 y + c2 = 0 ક્લિયર। એટલે બંને અલગ અલગ પડી ગયા અહીંયા a1 છે અહીંયા a2 અહીંયા b1 b2 c1 c2 થઈ ગયા। હવે એની અંદર આ બંનેમાં ચલ કેટલા તો એક આ a અને b એ ચલ કહેવાય જ્યારે આ c છે ને એ અચળ પદ છે કયું પદ છે મિત્રો અચળ એ ક્યારે બદલાય નહીં। હવે એના માટેની શરતો કઈ તો આપણે અહીંયા ધ્યાન રાખજો કે a1 સ્ક્વેર + b1 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ધ્યાન રાખજો એટલે એનો મતલબ એ થાય કે આ બધાનો જવાબ ક્યારે 0 આવશે નહીં એટલે કે આમ તો આ રીતે લખાય આના માટે શું લખાય આ જે લખ્યું છે એના માટે કે a1 સ્ક્વેર + b1 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવી શરત છે એટલે કે જો આ બધા 0 થઈ જાય આ બધા તો બાકી શું રહે c1 = 0 c2 = 0
અને એનો મતલબ શું થાય 5 બરાબર 0 કાં તો 6 બરાબર 0 કાં તો 8 બરાબર 0 હવે એ તો શક્ય બનવાનું નથી કારણ કે આ બધું જો 0 થઈ જશે તો એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે સમીકરણમાં a1 b1 એટલે કે a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર આ બંનેનો સરવાળો 0 નથી આમાં પણ ક્લિયર હવે તમે આ તો બે સમીકરણની વાત કરી અને તમે કહેશો સર આટલા બધા સમીકરણો લખવાની તો કંટાળો આવી જાય ના મિત્રો એના માટેની પણ શોર્ટ ટ્રિક છે એકી સાથે 10 લખવા હોય તો પણ લખાય તો એના માટે આપણે આ રીતે પણ લખી શકીએ કે aix by ci 0 આ શોર્ટ ફોર્મ I એ શું બતાવે છે તો I બરાબર 1 2 3 4 5 6 ડેશ 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 તમારે 11 નું સમીકરણ લખવું છે કયું લખવું છે 11 તો a 11x b 11y c 11 0 પણ શરત કઈ આ રહી a I સ્ક્વેર પ્લસ b I સ્ક્વેર એટલે કે બંને ચલનો જવાબ 0 ન હોવો જોઈએ ક્લિયર એટલે એકા ધ્યાન રાખજો હવે બીજી વાત કરીએ આપણને એટલી તો ખબર પડી કે યુગ્મ કોને કહેવાય હવે આનો ગુણોત્તર પ્રમાણ કેવી રીતે શોધવાનો એ આપણા વાત કરી છે પણ આપણે જાણીએ છે કે બે રેખાઓ જો હોય કેટલી રેખાઓ બે દ્વિચલ છે એટલે એમાં બે રેખાઓ હોય અને બે રેખાઓ હોય તો એમાં ત્રણ શક્યતાઓ હોય બંને રેખાઓ કાં તો એકબીજાને આ રીતે છેદતી હોય એક બિંદુમાં એટલે ઉકેલ કેટલો મળે એક જ મળે એક જ બિંદુમાં છેદે છે માટે ઉકેલ એક જ મળે બે સમીકરણો હોય એટલે બે રેખાઓ મળે સમજો જરા આલેખમાં આલેખમાં બે સમીકરણ હોય તો બે રેખા મળે અને બંને રેખાઓ એકબીજાને છેદે એક બિંદુમાં છેદે તો એક ઉકેલ મળે આ બંને રેખાઓ એકબીજાને છેદે છે માટે એમને કેવી રેખાઓ કહેવાય મિત્રો છેદતી રેખા કહેવાય કેવી રેખા કહેવાય છેદતી એક આ શક્યતા કાં તો બીજી શક્યતા એવી છે કે બંને રેખાઓ છેદે જ નહીં બંને સમાંતર હોય સમાંતર ક્યારે હોય કે જ્યારે ઉકેલ ન મળે ત્યારે એટલે એનો મતલબ કે બંને રેખાઓ કેવી છે સમાંતર હોઈ શકે અને સમાંતર હોય તો એક પણ ઉકેલ ન મળે ક્લિયર યાદ રાખજો ત્યાર પછી ત્રીજી શક્યતા બે રેખાઓ એકબીજાના રીતે સંપાતી હોય સંપાતી એટલે એક ઉપર એક બરોબર તો આ રેખાને સંપાતી કહેવાય અને એમાં બંને સમીકરણના ઉકેલ સમાન મળે સરખા મળે અનંત મળે મિત્રો ખ્યાલ આવી ગયો ક્લિયર એટલે આ વિકલ્પોમાં ટૂંકા પ્રશ્નોમાં ખરા ખોટામાં આ બધું જ પૂછાવાનું છે એટલે બરોબર ધ્યાન રાખજો હવે પ્રમાણિત સ્વરૂપની વાતો કરીએ તો પ્રમાણિત સ્વરૂપ આપણી પાસે બે છે કયા કયા આપણે હમણાં હાલ જ લખ્યા જુઓ a1x b1y c1 બરાબર 0 અને બીજું કયું લીધું આપણે a2x b2y c2 બરાબર 0 ક્લિયર હવે આપણે અહીંયા બે સમીકરણ લઈએ છે સમજો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શરત ચાલે છે મેં અહીંયા ત્રણ સમીકરણો લખ્યા છે જુઓ 1 2 અને આ 3 આ સમીકરણનું જોડકું આ અને આ હવે આપણે જુઓ આ a1 a1 બરાબર 3 પછી b1 b1 બરાબર 4 c1 બરાબર કેટલા આવે માઈનસ 5 a2 બરાબર 8 b2 બરાબર હવે 2 2 લેવાના b2 બરાબર 3 c2 બરાબર 7 લઈ લીધા સમજો બરોબર એ જ રીતે આ માનો તો a1 બરાબર અહીંયા કશું નથી એટલે 1 કહેવાય b1 બરાબર માઈનસ 3 લેવાના જોજો જે ચિહ્ન આગળ હોય એ લેવાનું c1 બરાબર 5 a2 બરાબર 3 b2 બરાબર માઈનસ 9 c2 બરાબર માઈનસ 4 ક્લિયર ખ્યાલ આવ્યો ને
હવે એ જ રીતે ત્રીજા સમીકરણો માટે a1 બરાબર 2 b1 બરાબર 5 c1 બરાબર માઈનસ 3 a2 બરાબર 4 b2 બરાબર 10 અને c2 બરાબર માઈનસ 6 ક્લિયર થઈ ગયો મિત્રો હવે એમના ગુણોત્તર પ્રમાણ શોધીએ ગુણોત્તર પ્રમાણ એટલે કેવી રીતે a1 upon a2 b1 upon b2 c1 upon c2 a1 upon a2 એટલે 3 છેદમાં 8 જોજો બરોબર હવે સમજજો બરોબર 3 છેદમાં 8 પછી b1 upon b2 બરાબર 4 છેદમાં 3 અને c1 upon c2 બરાબર માઈનસ 5 છેદમાં 7 આ ગુણોત્તર પ્રમાણ લીધા બરોબર એ જ રીતે આ બાજુ જાઓ તો a1 upon a2 એટલે 1 છેદમાં 3 b1 upon b2 એટલે માઈનસ કેટલા થાય માઈનસ 3 છેદમાં માઈનસ 9 માઈનસ માઈનસ પ્લસ 3 તારી 9 છેદ ઉડી જાય એટલે 1 છેદમાં 3 આવે ક્લિયર સમજો અને c1 upon c2 બરાબર 5 છેદમાં માઈનસ 4 બરોબર હવે ત્રીજામાં વાત કરીએ તો ત્રીજાની અંદર શું થાય a1 upon a2 એટલે 2 છેદમાં 4 b1 upon b2 એટલે 5 છેદમાં 10 છેદ ઉડાડી દેવાના હો c1 upon c2 એટલે માઈનસ 3 છેદમાં માઈનસ 6 હવે છેદ ઉડાડી દો ચાલો આ બધામાં છેદ ઉડાડીએ તો જોજો હો જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું કે a1 upon a2 બરાબર 2 2 4 એટલે 1 છેદમાં 2 b1 upon b2 બરાબર 5 2 10 એટલે 1 છેદમાં 2 અને c1 upon c2 બરાબર માઈનસ માઈનસ પ્લસ 3 2 6 1 છેદમાં 2 ક્લિયર હવે તમે બરોબર ધ્યાનથી સમજી લો કે a1 upon a2 એટલે 3 છેદમાં 8 b1 upon b2 એટલે 4 છેદમાં 3 અને c1 upon c2 એટલે માઈનસ 5 છેદમાં 7 ત્રણે સરખા છે ના કોઈ બે સરખા છે ના અહીંયા કહેવાનો મતલબ પહેલા બે એ સરખા નથી એટલે ત્રીજાની તો વાત જ નહીં કરવાની બીજું તો ના જ સરખું હોય એટલે કોઈ બે સરખા નથી આ બે સરખા નથી એટલે a1 upon a2 is not equal to b1 upon b2 ક્લિયર અને જ્યારે એક પણ સરખા ના હોય ત્યારે એ સમીકરણો એકબીજાને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે એટલે ઉકેલ કેટલો મળે એક જ મળે એક બિંદુમાં છેદે મિત્રો અહીંયા એટલે એ રેખાઓ એ બે રેખાઓ એકબીજાને એક અને માત્ર એક બિંદુમાં છેદે માટે આ કેવી કહેવાય સુસંગત આલેખ મળ્યો એમ કહેવાય કેવી સંખ્યા કહેવાય સુસંગત ક્લિયર હવે આગળ વધીએ હવે અહીંયા જો a1 upon a2 એટલે 1 છેદમાં 3 b1 upon b2 એટલે 1 છેદમાં 3 c1 upon c2 અલગ છે હવે જો આ બે સરખા છે આ બે ના જવાબ 1 છેદમાં 3 1 છેદમાં 3 એટલે a1 upon a2 બરાબર b1 upon b2 is not equal to c1 upon c2 એટલે કે આ પહેલા બે સરખા છે છેલ્લો સરખો નથી એટલે is not equal to લખી મેં સમાન નથી પહેલા બે સરખા છે પણ ત્રીજું ઉકેલ સરખો નથી તો જ્યારે આવી આવી રચના આવે ત્યારે હંમેશા એનો ઉકેલ મળે નહીં કોઈ બે સરખા ના હોય ધ્યાન રાખો આ બે સરખા છે પણ ત્રીજો સરખો નથી તો હંમેશા ઉકેલ ન મળે એ ઉકેલ ન મળે એટલે બંને રેખાઓ કેવી હોય જો અહીંયા સમાંતર રેખાઓ હોય ક્લિયર એટલે ઉકેલ મળે નહીં માટે આ સુસંગત કહેવાય નહીં
એટલે યાદ રાખજો કે સુસંગત નથી જ્યારે અહીંયા એક ઉકેલ મળે છે માટે સુસંગત કહેવાય ક્લિયર હવે છેલ્લામાં જુઓ જુઓ અહીંયા ત્રણેયના જવાબ કેવા આવ્યા સરખા આવ્યા મિત્રો ત્રણે ત્રણ સરખા A1 upon A2 B1 upon B2 C1 upon C2 ત્રણેયના ઉકેલ સરખા છે સરખા હોય તો એ રેખાઓ બધી એક જ રેખા ઉપર હોય બધા ઉકેલ એક જ રેખા ઉપર હોય તો એ સંપાતી રેખા કહેવાય સંપાતી રેખા ઉપર અનંત ઉકેલ મળે કેવા ઉકેલ મળે અસંખ્ય કારણ કે આ એક રેખા આ રીતે દોરી છે તો એના ઉપર 1 2 3 4 5 6 7 8 અસંખ્ય ઉકેલ મિત્રો મળે કારણ કે રેખા અનંત સુધી વિસ્તરેલી છે ક્લિયર માટે અહીંયા અનંત ઉકેલ મળે છે માટે આ કેવી કહેવાય સમીકરણ સુસંગત છે એટલે A1 upon A2 બરાબર B1 upon B2 બરાબર C1 upon C2 ત્રણેય સરખા હોય તો સંપાતી રેખા મળે અને આ ઉકેલ કેવા હોય સુસંગત હોય ક્લિયર એટલે આમાં ઉકેલ અનંત મળે આમાં ઉકેલ મળે નહીં અને આ કેવા કહેવાય સુસંગત નથી અને આ એક બિંદુમાં છેદે તો ઉકેલ કેટલા મળે એક જ અને સુસંગત છે ક્લિયર મિત્રો તો આ હતો આપણો ભાગ એક એની અંદર આપણે જોયું ને તમે બધાએ કે વિભાગ એ માટે ઘણું બધું ઇમ્પોર્ટન્સ છે આપણી પાસે જે આપણને દાખલાઓમાં નથી આવવાનું અને વિભાગ એની અંદર બે માર્ક્સ નું પૂછાવાનું છે અને આ બે માર્ક્સ માટે પણ આપણે મહેનત કરી રહ્યા છીએ બીજી વાત તમારે આ ભાગ એક આખો ચોપડામાં આ રીતે ઉતારી દેવાનો સરસ રંગીન પેનોનો ઉપયોગ કરી અને આ વિડીયો બરોબર બે વાર ત્રણ વાર જોઈ લેવાનો જેથી કરીને આખું વર્ષ દરમિયાન તમારે કોઈ વસ્તુ ભૂલાય નહીં ક્લિયર નેક્સ્ટ વિડીયોમાં ભાગ બે માં ખૂબ જ અગત્યના ટોપિક સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો